અમદાવાદ એસઓજી ક્રાઇમ શાખા દ્વારા 51 ગ્રામ ઉપર આશરે 5 લાખથી વધુ એમડી ડ્રગ ઝડપી લેવામાં સફળતા મળી છે. ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત ન બને તે માટે ડ્રગ્સની હેરાફેરી કરતા પેડલરો માટે પોલીસે કમર કસતા લાલ આંખ કરી છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ શાખા દ્વારા મેટ્રોનના 51.310 મિલીગ્રામ જેની કુલ કિંમત 5 લાખ ઉપર તમામ વસ્તુઓ મળી કુલ 5,96,500 ઉપરના મુદ્દામાલ સાથે 2 ઇસમને ઝડપી પાડ્યા છે. એસઓજી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારું અસરકારક કામગીરી કરવા એસઓજી ક્રાઇમને એમડી ડ્રગ્સના આ કારોબારને રોકવામાં સફળતા મળી છે. જે મુજબ મદદનીશ પોલીસ કમિશનર એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ઓના સુપરવિઝન તથા PIED પરમારની સૂચના તથા માર્ગદર્શનના આધારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પવનસિંહને મળેલ બાતમી હકીકતના આધારે અમદાવાદ શહેર પાલડી 4 રસ્તા પાસે અદાણી CNG પંપ પાસે આવેલ રામદેવ પીના મંદિર પાસે જાહેર રોડ ઉપરથી આરોપીઓ મોહમ્મદ તોફિક ઉર્ફે લાલા મુસ્તાક અહેમદ શેખ તથા મોહમ્મદ સુફિયાન મોહમ્મદ આરિફ સૈયદનાઓના કબજામાંથી વગર પાસ પરમિટનો ગેરકાયદેસરનો નશીલો પદાર્થ મેક્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા. આ આરોપીઓ વિરુદ્ધ DCB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે PSI SU ઠાકોર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ આરોપીઓ વિરુદ્ધના ગુનાઓ DCB અમદાવાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે. આમ એસઓજી ક્રાઇમના તમામ અધિકારીઓ અને સ્ટાફ કર્મીઓના ડ્રગ્સના કારોબારને રોકતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જે ખરેખર સરાહનીય કાર્ય છે. સંજીવ રાજપૂત, JDSTV, અમદાવાદ. રિક્ષા સાથે બંને શખ્સો મળી આવે અને તેમની પાસેથી ટોટલ 51 ગ્રામ આશરાનો ટોટલ 5,10,000ની આસપાસનું મુદ્દામાલ મળી આવે. આ બંને શખ્સોની પંચનામાની વિગતે અટક કરી અને તેઓના વિરુદ્ધમાં NPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજે તેઓના રિમાન્ડ માંગતા 2 દિવસના રિમાન્ડ મળેલ છે. આ શખ્સો માલ જે છે ક્યાંથી લાવ્યા એ બાબતે અને ક્યાં આપવાના આધારે એમના કોણ કોણ ડેરી ગ્રાહક છે એ બાબતે તેઓની વિશેષ પૂછપરછ રિમાન્ડ દરમિયાન કરવામાં આવનાર છે.